નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડીયો છે ખાસ મિત્રો ધોરણ દસની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે બાળકો અને એમાં ખાસ કરીને ગણિતની અંદર જે લોકો બેઝિક ગણિત રાખવાના છે મિત્રો બરાબર તો બેઝિક ગણિત માટે સરકારે એક થોડુંક ચેન્જીસ કર્યું છે એ આજે આપણે સમજવાનું છે અને કયું ચેન્જીસ છે મિત્રો તો એ બહુ અગત્યનું આપણા માટે છે બરાબર કારણ કે સરકારે પણ તમે જો હેડિંગ માર્યું છે અગત્યનું હેડિંગ માર્યું છે મિત્રો બરાબર તમે જોઈ શકો છો સ્ક્રીન પર અને તારીખ પણ જોઈ શકો છો એક અગિયાર બે હજાર બાવીસના રોજ આ ફેરફાર જે કાંઈ બેઝિક ગણિતની અંદર કર્યો છે એ આપણને આપ્યો છે એક અગિયાર બે હજાર બાવીસ અને કયો છે મિત્રો તો ધોરણ દસના ગણિત બેઝિકના પ્રશ્નપત્ર બાબતે કે જે સ્ટાઇલ બે હજાર બાવીસની અંદર હતી મિત્રો ધ્યાન રાખજો માર્ચ બે હજાર બાવીસમાં જે બોર્ડની પરીક્ષા લેવાની હતી એમાં જે સ્ટાઇલ હતી બેઝિક ગણિતની એ આ વર્ષે બે હજાર ત્રેવીસનું જે પેપર આવશે એમાં રહેવાની નથી મિત્રો તમે કોઈ એસાઈમેન્ટ વાપરતા છો કોઈ પેપર સેટ વાપરતા હશો તો સેક્શન એ જેમાં બેઝિક ગણિતમાં આપેલો છે બરાબર છે પછી વીસ માર્ક્સનો સેક્શન બી છે આ રીતના જે સેક્શન છે એમાં થોડુંક ચેન્જીસ કર્યું છે મિત્રો અમુક સેક્શન વધાર્યો છે અમુક ઘટાડ્યો છે પછી આપણે ચેપ્ટરવાઇઝ ગુણભાર પણ જોઈ લે કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું બેઝિક ગણિતની અંદર પૂછાવાનું છે મિત્રો જેથી કરીને જે નબળા બાળકો છે કે જેને મેથેમેટિક્સ ટફ લાગે છે એ બાળકને ખબર પડશે કે મારે પાસિંગ થવા માટે ક્યાં ક્યાં ચેપ્ટર ક્લિયર કરવા પડશે મિત્રો અને જે બાળકો રેન્કર છે કે જેને હન્ડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ પાડવા છે મિત્રો એ પણ આ પેપરસ્ટાઈલ થકી સમજી શકશે કે આ ચેપ્ટરમાં એને કેટલી તૈયારી કરવાની જરૂર રહેશે મિત્રો તો વિડીયાના અંત સુધી મિત્રો બના રહેજો વિડીયોને સ્કીપ નહીં કરતા કારણ કે મોસ્ટ ઓફ આપણે ટેબ એવી હોય છે કે યુટ્યુબની અંદર જ્યારે આપણે કોઈ મેસેજ ચેક કરતા એટલે આપણે લગભગ કાપી કાપીને વિડીયો જોતા હોય એટલે વચ્ચે મિત્રો અમુક માહિતી કપાઈ જશે કારણ કે બેઝિક પેપર સ્ટાઇલ છે જો ટકાવારી લાવી છે કે પાસ થવું છે તો પેપર સ્ટાઇલ સમજવી આપણા માટે મિત્રો ખૂબ જ અગત્યની છે જેથી કરી આપણને તૈયારી કરવાની ખબર પડે કે કયા ચેપ્ટરમાં અને કઈ રીતના આપણે તૈયારી ઘરે બેઠા કરવી જોશે તો વિડીયોના સુધી જોયા રાખજો મિત્રો હું છું આશિષ કુકડિયા તમે જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ ટુ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો ખાસ જણાવીશ કે ચેનલને તમે પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે પ્રેસ કરો એટલે અવનવા જે કંઈ એજ્યુકેશનલ વિડીયો હોય મિત્રો તમને ઘરે બેઠા મળતા રહેશે અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને ખાસ શેર કરજો જેથી કરીને આ માહિતીથી એ લોકો વંચિત રહી જાય નહીં મિત્રો તો શરૂઆત કરીએ આપણે પેલો સેક્શન વાત કરી લઈએ છે તો ચાર સેક્શન રહેશે પહેલો સોળ માર્ક્સનો બીજો વીસ માર્ક્સનો ત્રીજો સેક્શન ચોવીસ માર્ક્સનો ડી સે વીસ માર્ક્સનો અહીંયા ક્યાં ફેરફાર કર્યો છે મિત્રો તો ગયા વર્ષે તમે જોઈ શકો ગયા વર્ષની પેપર સ્ટાઇલ તો સેક્શન એ ચોવીસ માર્ક્સનો હતો ને આઠ માર્ક્સ માઇનસ કર્યા છો બરોબર અહીંયા જે બાર માર્ક્સનો હતો એ પ્લસ આઠ માર્ક્સ સેક્શન ડી માં કરી નાખ્યા છે બાકી વચ્ચેના બંને સેક્શન સેમ રાખ્યા છે પ્લસ બીજું મિત્રો ગયા વર્ષે એવું હતું કે સેક્શન બી છે એ દસ માર્ક્સનો છે એટલે એમાં પાંચ પ્રશ્નો સોરી વીસ માર્ક્સનો છે એટલે દસ પ્રશ્નો પૂછાવાના છે તો ગયા વર્ષે કેવું હતું કે ભાઈ કોઈ તેર પ્રશ્નો પૂછે તો એમાંથી દસ લખવાના હતા કે ચૌદ માંથી દસ લખવાના હતા આવી સિસ્ટમ હતી ચૌદ માંથી કોઈ પણ દસ હતા મિત્રો આ વર્ષે એવું નથી તમને જે દસ આપ્યા એ દસ ફરજિયાત લખવાના રહેશે અથવા છે એ કઈ રીતના છે આપણે આગળ ચેક કરશું મિત્રો તો સૌ પ્રથમ પેલા ગુણભાર મિત્રો આપણા માટે ખૂબ અગત્યનો છે કે ચેક કરી લે કે કયા પાઠમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે પહેલો પાઠ જે છે તમે જોઈ શકો છો એક ગુણનું પૂછાવાનું છે મિત્રો બીજા પાઠમાંથી કેટલું છે છ માર્ક્સનું ત્રીજામાંથી કેટલું છે ચાર માર્ક્સનું દ્વિઘાત સમીકરણ ચેપ્ટર ચાર પણ ચાર માર્ક્સનું છે સમાંતર શ્રેણી આઠ માર્ક્સનું ચેપ્ટર છે મિત્રો ધ્યાન રાખજો પછી પાર્ટ છ ચાર માર્ક્સ નો છે વિદ્યાર્થી મિત્રો સમજી લેજો ચાર માર્ક્સ નો પાર્ટ મતલબ શું થયો બરાબર છે માત્ર પ્રમેય જ પૂછાશે ચેપ્ટર છ માંથી એક પણ દાખલો ગણવાની જરૂર નથી બેઝિક ગણિત માટે યામ ભૂમિતિ છ માર્ક્સ નું છે મિત્રો ત્રિકોણ પરિ ત્રિકોણ મિતિનો પરિચય સાઈન થીટા કોસ થીટા ચાર માર્ક્સ નું છે અને ત્રિકોણમિતિનો ઉપયોગ છે બે માર્ક્સ નું ચેપ્ટર છે એટલે જે ઉચ્છેદ કોણ અવશેદ કોણના દાખલા છે બે માર્ક્સ નો નાનો દાખલો કોઈ પૂછશે એટલે મોટા દાખલા જે ટફ છે એની પ્રેક્ટિસ નહીં કરો તો પણ ચાલશે પછી વર્તુળ છે કેટલા માર્ક્સનો છે ચાર માર્ક્સનો રચના ચાર માર્ક્સની છે બારમો પાર્ટ છે બે માર્ક્સનો જ છે મિત્રો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એટલે શોર્ટ દાખલા જે કહે છે એ તમે ગણી નાખશો એટલે વર્તુળ સંબંધિતમાં તમે આરામથી બે માંથી બે મેળવી શકશો એટલે હંડ્રેડ પહોંચવું હોય તો મિત્રો બહુ સરળ પેપર સાથે આપણને આપી છે આગળ જોઈએ તો તેરમો પાઠ પૃષ્ઠફળ ઘનફળ જે છે એ છ માર્ક્સનો છે ધ્યાન રાખજો મિત્રો અહીંયા એક માર્ક્સ કપાઈને અને છેલ્લા બે આપણા માટે સેલા પાર્ટ છે અને સરકારે પણ આપણને કહેવાય કે એક મસ્ત ગિફ્ટ આપી છે આંકડાશાસ્ત્ર ચૌદ માર્ક્સનું છે અને સંભાવના દસ માર્ક્સની છે મિત્રો આરામથી પાસ થવું બહુ સહેલું થઈ ગયું છે ફેલ થવું અઘરું થઈ ગયું છે મિત્રો હવે ફેલ થવું અઘરું ધ્યાન રાખજો કુલ એસી ગુણનું આપણું પેપર રહેશે બરાબર હવે ગુણભાર ચેક કર્યો તો હવે સેક્શન વાઇઝ થોડીક માહિતી મેળવી લઈએ મિત્રો પણ આ એક તમે જોઈ શકો છો આ તમારે લખી શકો છો આપણે ટાઈમ નહીં વેસ્ટ કરીએ બરોબર મિત્રો થોડુંક હવે તમારે ફોન ને છે ને ઉલટ સુલટ કરવો પડશે કારણ કે તમે ચેક કરી શકો છો કે ગુણભાર છે મિત્રો હાલ આપણે નેક્સ્ટ એની માહિતી મેળવી લઈશું હવે આપણે ચેક કરીએ સેક્શન વાઇઝ કે સેક્શન એ કેટલા માર્ક્સ નો મિત્રો સોળ માર્ક્સ નો છે હવે સોળ માર્ક્સ ની અંદર મિત્રો શું પૂછી શકે તમે વાંચી શકો છો બરોબર છે કે એમ સિક્યુ હોય શકે ખરા ખોટા હોઈ શકે ખાલી જગ્યાએ વ્યાખ્યા સૂત્ર અતિ ટૂંકા પ્રશ્નો એ કોઈ એકમ પૂછી શકે કોઈ પણ વસ્તુ એ લોકો પૂછી શકે છે મિત્રો પણ અહીંયા હું તમને કહી દઉં છું મિત્રો શું શું પૂછાશે તો છ વિકલ્પો છે કેટલા છે છ વિકલ્પો ચાર ખરા ખોટા દસ માર્ક્સ થઈ ગયા અને છ ખાલી જગ્યા છે મિત્રો કેટલી છે છ ખાલી જગ્યા ધ્યાન રાખજો ને છ ખાલી જગ્યા ઓપ્શનવાળી છે એટલે આપણા માટે બાર વિકલ્પ છે કેટલા વિકલ્પ થઈ ગયા બાર ત્યાર પછી સેક્શન બીની વાત કરીએ મિત્રો તો સેક્શન બી તમે જોઈ શકો છો કેટલા માર્ક્સનો હશે વીસ માર્ક્સનું બરાબર એટલે દસ પ્રશ્નો પૂછાશે એમાં કોઈ પણ ચાર પ્રશ્નો અથવામાં હશે અથવામાં એટલે મિત્રો કઈ રીતના આપણે આગળ ચેક કરશું સેક્શન સી ચોવીસ માર્ક્સનું બરાબર છે એટલે એમાં કેટલા પ્રશ્ન રહેશે આઠ પ્રશ્ન અને સેક્શન ડી વીસ માર્ક્સનો એમાં પાંચ પ્રશ્નો રહેશે પાંચ ચોક વીસ એમાં એક રચના એક પ્રમય થઈ ગયા હવે બાકીના ત્રણ દાખલા કયા હશે મિત્રો આપણે આગળ ચેક કરી લઈએ તો હવે એક ડેમોન્સ્ટ્રેશન આપણને જે સરકારે પેપર આપ્યું છે એ જ જોઈ લઈએ મિત્રો એટલે આપણને ખબર પડે કે કઈ રીતના પૂછાશે તો વિભાગ એ કેટલા માર્કનો સોળ બરાબર છે અને હવે વિકલ્પો તમે ચેક કરો મિત્રો કેટલા છે એક બે ત્રણ અને ચાર અજાગળ આગળ જુઓ નેક્સ્ટ પેજ ની અંદર બીજા બે વિકલ્પો એનો મતલબ આપણી પાસે કેટલા વિકલ્પ થયા છ વિકલ્પ પ્લસ ચાર ખરા ખોટા દસ માર્કસી અને છ ખાલી જગ્યા મૂકીશ મિત્રો કેટલી મૂકી છે છ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ખાલી જગ્યા તમે જોઈ શકો છો મિત્રો ત્રણ ત્રણ આંતરિક વિકલ્પો તમને આપ્યા છે ને અંદર એટલે પાસ થવું સહેલું થઈ ગયું ને બાર વિકલ્પ આપણા માટે થયા મિત્રો છ માં ચાર વિકલ્પો છે અને છ પ્રશ્ન એવા છે ત્રણ વિકલ્પો આપણને આપ્યા છે એટલે હવે ફેલ થવું આપણા માટે કેવું થઈ ગયું અઘરું થઈ ગયું છે મિત્રો સેક્શન બી તમે જોઈ શકો છો અથવા છે પણ મિત્રો આ રીતના છે કે સત્તરના અથવામાં સત્તરમો પ્રશ્ન છે હવે બંને તમને આવડે છે તમે એક જ ના જ માર્ક્સ મેળવી શકવાનો છો મને લોકો અઢાર પ્રશ્ન નથી આવડતો તો અઢારમાં તમારા માટે ફરજિયાત રહેશે આ એક ધ્યાન રાખજો ગયા વર્ષે એવું હતું કે ચૌદમાંથી કોઈ પણ દસ લખવાના હતા મિત્રો કોઈ પણ દસ ચૌદ પ્રશ્નો કન્ટિન્યુ પણ આપેલા હતા એમાંથી કોઈ દસ આપણે સિલેક્ટ કરવાના હતા આ વર્ષે એવું નથી મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો એટલે વિકલ્પ બીની અંદર ચાર અથવામાં છે તમે જોઈ શકો છો એક અથવા અહીંયા પૂછો છે પછી આગળ જોઈ શકો તમે ત્રણ અથવા દેખાય છે એક અહીંયા અહીંયા અને અહીંયા બરાબર ને વીસ પ્રશ્ન ત્રેવીસમો પ્રશ્ન અને ચોવીસમો પ્રશ્ન તો આ રીતના અથવા છે અને વિભાગ સી ની અંદર ત્રણ અથવા મૂક્યા છે મિત્રો એક સત્યાવીસમાં અથવા આપ્યો છે ત્યાર પછી અઠ્યાવીસ માં પણ અથવા આપ્યો છે અને લાસ્ટની અંદર આપણને આપ્યો છે એકત્રીસ અથવામાં આપ્યો છે મિત્રો એટલે કુલ ત્રણ અથવા છે બાકી તમે જોઈ શકો સંભાવના બે દાખલાઓ છે ત્રણ ત્રણ માર્ક મિત્રો એટલે છ માર્ક્સ તો અહીંયા આપણા માટે થયા ત્યાર પછી સંભાવના તમે જોઈ શકો છો અહીંયા એક બે માર્ક્સમાં દાખલો છે બરાબર છે એટલે આઠ માર્ક્સ થઈ ગયા અને બે એક વાક્યના પ્રશ્નો છે મિત્રો સંભાવનામાં એટલે આપણા માટે દસ માર્ક્સ સંભાવના છે અવિભાગ ડી ની વાત કરીએ મિત્રો ઓકે વિભાગ ડી માં તમે જોઈ શકો છો પહેલા આપણને આપી છે સોરી બે પ્રશ્નો આપ્યા છે પાંત્રીસમાં બે પ્રમેય છે એમાંથી કોઈ એક લખવાનો છે મિત્રો એટલે ચાર માર્ક્સ પ્રમેયના પછી એક આંકડાશાસ્ત્રનો દાખલો છે પછી બે રચના છે એમાંથી એક લખવાની છે એક દોરવાની છે પાછો કાંકડા આંકડા શાસ્ત્ર છે એટલે આંકડા શાસ્ત્ર ચાર દુ આઠ માર્ક્સ નું સેક્શન ડી માટે થયો એટલે ખૂટતી આવૃત્તિના દાખલા જે છે અથવા તો મોટી આવૃત્તિ વાળા જે દાખલા હોય છે એની પ્રેક્ટિસ કરશો તો આઠમાંથી આઠ તમે મેળવી શકશો મિત્રો ત્યાર પછી આગળ તમે જોઈ શકો છો પૃષ્ઠફળ અને ઘનફળનો એક ચાર માર્ક નો દાખલો એડ કર્યો છે મિત્રો એટલે પૃષ્ઠફળ અને ઘનફળને ને સાયટલે નહીં કરતા નથી 100 આઉટ ઓફ હંડ્રેડ તમે પાડી શકશો નહીં અને ચાર માર્ક્સમાં પૃષ્ઠફળ ઘનફળનો સહેલો દાખલો તો મિત્રો મુકશે નહીં એટલે બહુ ટફ નહીં મૂકે પણ જે આપણે કહેવાય ને કે સંયોજિત આકૃતિ જે બનતી હોય કે ભાઈ સમઘરની ઉપર નળાકાર મૂકવાથી જે બનતું હોય આકાર આવા આકાર આપણે અહીંયા સોલ્વ કરવા પડશે મિત્રો બરાબર છે તો આપણા પાંચ પ્રશ્નો સેક્શન ડીના હતા મિત્રો એટલે કયા કયા ચેપ્ટર અહીંયા ઇન્વોલ્વ કર્યા છે તો છઠ્ઠો પાઠ પછી એક સંભાવ સોરી રચના એટલે અગિયારમો પાઠ એક આંકડા શાસ્ત્ર અને એક છે આપણો તેરમો પાઠ આ ચાર ચેપ્ટરમાંથી આપણને પ્રશ્નો મિત્રો પૂછાશે તો આથી મિત્રો આપણી બેઝિક ગણિતની પેપરસ્ટ છતાં કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તમે તમામ પ્રશ્નોનું બનતી કોશિશ હું કરીશ કે તમને જવાબ આપી શકો મિત્રો તો હજી એકવાર જણાવું છું કે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમામ મિત્રો અને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો થેન્ક યુ